મારે તો એની માને કિસ્મત જ ખરાબ છે કે આજ મારે આ વાદી જોવા પડે છે. મારા બાપાને ક્યાંય એરો યાડો ન ઉતરો કે મને આવા ઘરે દીધી. આ એની માનો હાંડ ગયો ને અહીંયા રહ્યો, હવે ન ગયા છે ને તો હજુ પાછા નથી આવ્યા. આ રખડુંને ઘરે આવવાની ખબર જ નહીં પડતી હોય. હા એલા કેમ ગઈ? કહું છું સાંભળેશ? એ હું પાડેની ઘરે રાડું પાડો છો, આવું છું. હારી વાત છે. હવે હું કઈ ભાટકવા નતો ગયો, પણ બા નો ફોન આવ્યો હતો ને એટલે બા ને તેડવા ગયો તો. હે, શું કીધું? બા ને લેવા? એમ? હા હા, બા ને લેવા જ ગયો તો. અને તું થોડુંક ધીમું બોલ, હું બાને બહાર જ ઊભા રાખીને આવ્યો છું. એલા, આ મને કેમ શંકા જેવું લાગે છે? લાવ, જઈને જોઉં તો ખરી. એટલે અહીંયા શું લેવા લાવ્યા છો? જો તું પેલા મારી વાત સાંભળ. બાને બધા હેરાન કરતા હતા ને એટલે બાએ મને ફોન કર્યો કે મારે મરી જવું છે અને અહીંયા મને બટકું રોટલો ખાવા હકે નથી દેતા. એટલે બાને મેં એમ કીધું કે ખોટી ચિંતા તમે ન કરો અને હું તમને લઈ જાઉં છું અને તમે અમારી ભેગા રહેજો. એટલે ગાંડી હું બાને લઈને આવ્યો છું. હે, શું વાત કરો છો? અહીં આપણી ભેગું રહેશે એમ? જો હું તમને કહી દઉં છું એ ડોસીને, હું અહીંયા મારી ભેગું એક મિનિટ નહીં રહેવા દઉં. એ અહીંયા આપણી ભેગા રહીશો ને તો મારે પોહાશે જ નહીં. પણ એ તો તું થોડુંક તો વિચાર, બા બિચારા આ ઉંમરે ક્યાં જાય? અરે એને જે જવું હોય ને જાય, બાકી મારી ભેગુરી છે ને તો એ મારે નહીં પોહાય. પણ હેતલ, મા બાપને આ ઉંમરે એના દીકરા ન હાચવે તો બીજું કોણ હાચવે? તે ઘણાય છે, તમે કાંઈ એક નથી. હા હેતલ, છે તો ઘણાય, પણ બધાય ગધેડાના ડોકે હીરો બાંધે ને એવા છે. તો તમને એકને જરક પદુડીને થવાનું કોણ કહેશે? અરે હેતલ, માવતરને હાચવવા એમાં કે અરુક પદુડા થવાની વાત આવે? આ તો હેતલ આપણી ફરજ કહેવાય, ફરજ. ફરજ હોય ને તો તમે હાચવજો, બાકી મારે નથી નવરાય. અરે હેતલ, બધાએ આવું જ વિચારશે તો માવતર બિચારા ક્યાં જશે? મહણિયામાં બીજે ક્યાં જાય? બસ હેતલ, હવે થોડોક માપ રાખ, બહુ આગળ નીકળી ગઈ. જો હું તમને કહી દઉં છું કે તમારે જે કરવો નહીં કરો, બાકી મારી ભેગું બા નહીં પોહાય. પણ હેતલ, બાને હું અહીંયા લઈને આવતો રહ્યો છું, મેં એને બહાર જ ઊભા રાખ્યા છે, હવે હું ક્યાં મૂકવા જાઉં? એ તમે ગમે એ બાનું કાઢી દો, બાકી મારી ભેગું નહીં, નહીં જ તે. પણ હેતલ, તારા અહીંયા ઉપર હાથ રાખીને એક વખત તો તું વિચાર કે તું સારું કામ કરીશ. અરે મારા પ્યારા સ્વામીનાથ, વિચારવાની જરૂર મારે નહીં પણ તમારે છે. ના હેતલ, ના મારે નહીં પણ તારે જ વિચારવાની જરૂર છે. બાકી હેતલ, આના પરિણામ સારા ન આવે હો. જો તમે વાતને આડા હોડી ન ઘુમાવો, જે કરવાનું છે ને એ કરો. સારું હેતલ, તો બાને હું અહીંયા લેતો આવું છું અને થોડાક દિવસ રહેવા દે, પછી હું કંઈક વિચારું છું. ના હો, એ આપણે કાંઈ કરવાની જરૂર નથી, બાકી હું એને એક મિનિટે હાચવવા માગતી નથી. અરે બા, તમે વાહ દીકરી વાહ, શું વાત છે! મેં તને આવા જ સંસ્કાર આપ્યા હતા, તે તો મારું નાક વેઢું નાક વેઢું. અને તમે મારી બાને લેવા ગયા હતા એમ? હા દીકરી હા, આ મારો દીકરો તારી માને લેવા આવ્યો તો. દીકરી, તારી માને લેવા આવ્યો તો. પણ તમારે મોઢામાંથી ફટાય તો ખરું ને કે તમે મારી બાને લેવા ગયા હતા. મને એમ કે તમારી જ બાને લેવા ગયા છો. બસ દીકરી બસ, હવે જાજુ બોલવાનું રવા દે. દીકરી, હવે જાજુ બોલવાનું રવા દે. માં એની હોય કે પછી દીકરી તારી હોય, પણ માં તો માં કહેવાય. દીકરી, તું તારી હાવ વારે આવો વર્તાવ કરીશ દીકરી, એ તો મને આજે ખબર પડી. પણ બા, મારી વાત તો સાંભળો.
બસ દીકરી બસ, હવે ચાચો બોલવાનું રવા દે, હું ક્યારને તારું સાંભળતી હતી. હશે બા, જવા દો ને એ બધું. ના દીકરા ના, હવે તારે પણ કાંઈ બોલવાની જરૂર નથી. મને તો આજે ખબર પડી કે મારું લોહી એટલું બધું ખરાબ છે. અરે દીકરી, જે માણસ માવતરની કિંમત ન સમજી શકે ને, એના જીવનમાં ક્યારેય સુખી નથી થતા દીકરા, ક્યારેય નથી સુખી થતા. આમ જોતો ખરી, જેને સગા દીકરાએ પણ ઘરની બહાર કાઢી મૂકી અને મારે દીકરા સમાન જમાએ બાવડું ઝાલીને કીધું કે બા, તમે જરાય ચિંતા ન કરતા, હું તમારી સેવા કરીશ અને તમે અમારી ભેગા રહીજો બા, તમે અમારી ભેગા રહીજો. પણ દીકરી, હું એ જ ભૂલી ગઈ હતી કે એક મારું લોહી અહીંયા પણ છે. નકર હું ક્યારેય નું આવે દીકરી, નકર હું ક્યારેય નું આવે. બા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મને માફ કરી દો. અરે દીકરી, આને ભૂલ નો કહેવાય દીકરી, આને ભૂલ નો કહેવાય, આ તો મહાપાપ કહેવાય દીકરી, મહાપાપ કહેવાય. અને આના પરિણામ ભોગવવા જ પડે છે દીકરી. આજે તને સગીમાં જેવી હાહુ પણ કડવી લાગે છે ને, તો સાંભળ દીકરી, કાલ હવારે તું પણ હાહુ બનીશ, તારા ઘરમાં પણ દીકરાની વહુ આવશે, ત્યારે એને પણ તું કડવી જ લાગીશ દીકરી, કડવી જ લાગીશ. અને જ્યારે દીકરી તારા દીકરાની વહુ તને ઘરમાંથી બહાર કાઢશે ને, ત્યારે તને ખબર પડશે કે માવતર કોને કહેવાય. આજ ભલે તું જુવાન છો, પણ દીકરી સમય જતા વાર નહીં લાગે, માટે આજે તું જે કરીશ ને એ ભોગવવાની તૈયારી જ રાખજે. બસ બા બસ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે મને માફ કરી દો, મને માફ કરી દો. હા બા, હવે એને માફ કરી દો અને હવેથી તમે અમારી ભેગા આનંદથી રહેજો. હા બા, હું તમારી સેવા ચાકરી કરવામાં જરાય ખામી નહીં આવવા દઉં. ના દીકરી ના, જો તારે સેવા કરવી જ હોય ને તો તું તારા સાસુ સસરાની કરજે, બાકી હું આ ઘરમાં ક્યારેય ન રહી શકું દીકરી, ક્યારેય ન રહી શકું. પણ આ મારા વાલા, જો માવતરને દુખી કરશો ને તો ક્યારેય સુખી નહીં થાવ, ક્યારેય સુખી નહીં થાવ. જય દેવા દાદા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.